बच्यो। गीर सोमनाथ जिल्लाना तालाड़ा विधानसभामा आवती सूत्रापाडा अने तालाकला तालुका पंचायत कोंग्रेसना कब्जामां छे। जोके हवे आ कब्जो केटला दिवस रहेशे ते कहेवू मुश्किल बन्यू छे। आवा समये सूत्रापाडा तालुका कोंग्रेस प्रमुख अने तालुका पंचायत प्रमुखना प्रतिनिधि प्रतापभाई जाधवे आक्षेप करता जणाव्यू के जे सभ्यो कोंग्रेसमांथी भाजप पार्टीना सभ्योने टेकू जाहेर कर्यो एवा तमाम सभ्योने तेओ मत आपनार लोको उपर विश्वासघात कर्यो छे अने बाबते कांग्रेस पार्टी पगला लेशे। कारण के तालाला तालुका पंचायतना प्रमुख विरुद्ध तेमना जो पक्षना सदस्यों भगवो धारण करी अविश्वासनी दरखास्त करता प्रमुख पद छीनवाशे। तो हवे सूत्रापाडा तालुका पंचायतमां पण तालाला वाड़ी थई छे। जी हां, तालाला पंचायतमां कुल 10 बैठक हती अने भाजप पासे 8, परंतु हवे बाजी पलटाई सूत्रापाडा पंचायतना 7 सदस्यों भगवो धारण करता प्रमुख विरुद्ध अविश्वसनीयनी दरखास्त करीने आज आ मुद्दे बैठक योजाई जेमां कांग्रेस प्रमुख विरुद्ध 15 सदस्यों अविश्वास व्यक्त कर्यो छे। कांग्रेसना 10 सभ्यो चूंटाया हता, ज्यारे भाजपमां 8 सभ्यो चूंटाया हता, त्यारे कांग्रेसना 7 सभ्यो भाजपमां भळी जता अविश्वासनी दरखास्त आजे रोज तालुका पंचायतना कचेरी खाते मीटिंग आ मीटिंगमां कांग्रेसना 8 सभ्यो द्वारा भाजपने समर्थन करता कांग्रेस पासे માત્ર 3 સભ્યો રહ્યા હતા, ત્યારે સમગ્ર સૂત્રાપાડા પંથકમાં હાહાકાર મચ્યો। પ્રમુખ તરીકે કુસુમબેન જાદવભાઈ અને ઉપપ્રમુખ તરીકે લાભુબેન રામભાઈ વાજા હતા, ત્યારે હવે પછી કોણ જવાબદારી નિભાવશે તે આવનારા સમયમાં નક્કી થશે। સૂત્રાપાડા અને તાલાલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આજકી લેવા હુકમનો એક ધારાસભ્ય ભગવાન બારણને ગણવામાં આવી રહ્યો છે। કારણ કે ભગવાન બારણે ભગવો ધારણ કરતા કોંગ્રેસની પોણી ટીમ ભાજપમાં જોડાઈ અને એક સમયના કોંગ્રેસ નેતાઓ એકબીજાની ખુરશી ખાલી કરાવવાના જંગે ચડ્યા છે। મારું નામ એમઆઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। સાહેબ, આજે સભા બોલાવવાનું કારણ શું? સભા બોલાવવા માટે આજે અમારે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી સામે 15 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરેલી હતી, એના માટે અમે આજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। પ્રમુખશ્રી દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને એમાં આજે એની ચર્ચા હતી। ઓકે, પ્રમુખ સાહેબ નામે વિરોધ પક્ષમાં કેટલા મતદાન પડ્યા હતા? પ્રમુખશ્રીની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં 15 મત પડ્યા હતા અને વિરુદ્ધમાં 3 મત પડ્યા હતા અને બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલી છે। આવનારા દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કઈ રીતના કરવામાં આવશે? આવનારા દિવસોમાં જે પંચાયત અધિનિયમ મુજબ નિયમ મુજબ અમે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની કાર્યવાહી કરીશું। પ્રતાપભાઈ જાદવ મારું નામ, પશ્ચવડા ગામ સૂત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રતિનિધિ। સાહેબ, આજે સભા બોલાવવાનું કારણ શું? સભા બોલાવવાનું કારણ એ હતું કે સભા વિશેષ બોલાવવા માટે જે અવિશ્વાસની દરખાસ્ત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સામે આવી છે એના માટે સભા બોલાવવામાં આવી છે। કોંગ્રેસના સભ્ય હોવા છતાં આજે અવિશ્વાસની દરખાસ્ત તમારે સામે કરવામાં આવી છે? જે કોંગ્રેસના સભ્ય હોવા છતાં 10ની સંખ્યાબળ મેજોરિટી હોવા છતાં તાલુકા પંચાયત કોંગ્રેસ પાર્ટીની હતી, કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ બેઠા હતા, અને એના સામે જે બીજેપીમાં 7 સભ્ય જે બીજેપીમાં જોડાય અને અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે। વિશ્વાસ તો મત જીતી ગયા છે એને અંધુસંધાને આજ મિટિંગ આયોજન કરેલો હતો। કેટલા સભ્યએ તરફેણમાં મત કર્યું છે અને કેટલા સભ્યએ વિરોધ પક્ષમાં મત કર્યું? 15 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું છે, 3 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું છે। આવનારા દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખની કઈ રીતના વરણી કરવામાં આવશે? એ અમારા પાર્ટીના જે અધ્યક્ષ જે આગેવાનો નક્કી કરશે એ મુજબ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। VS9 TV ન્યૂઝ સાથે વજયસિંહ બારડ, સૂત્રાપાડા, ગીર સોમનાથ।